સુરતમાં ઓનલાઈન જુગારમાં 2.50 લાખ રૂપિયા હારી જતા વેડરોડના યુવકે પોતાના જ અપહરણનું તરકટ રચી પિતા પાસે 4 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે આ યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ખોટી વિગત રજૂ કરવા બદલ તેની ધરપકડ કરી છે. સુરતના ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગતરોજ વેડરોડ ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહેતા મહિપત રાઠોડ પોલીસ મથકમાં આવ્યા હતા. મોટી વયે પણ ઘરનું ગુજરાન ચલાવવા કામ કરતા આ પ્રોઢે પોલીસ મથકમાં આવ્યા તે સાથે જ રડી પડ્યા હતા અને પોતાના એકના એક પુત્ર ગૌરવ ઉર્ફે રઘાનું અપહરણ કરી લેવાયાનું જણાવ્યું હતું. અપહરણકારો તેને મુક્ત કરવા માટે 4 લાખ રૂપિયા એક અકાઉન્ટમાં જમા કરવાની માંગ કરી રહ્યા છે. પોતાની પાસે પૂરતા નાણાં પણ નથી અને પોતાના એકના એક પુત્રને સહી સલામત રીતે ઘરે લાવી આપવાનું આક્રંદ સાથે આજીજી કરી હતી. ઇન્સ્પેક્ટર વીવી વાગડિયાએ મામલાની ગંભીરતાને પારખી જે નંબરથી ફોન આવી રહ્યો હતો તે નંબરના લોકેશનથી લઈને તમામ ડિટેલ્સ મળી રહે તે માટે સર્વેલન્સ પર મૂકી દેવાની સાથે ઉપરી અધિકારીઓ તથા ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરી હતી. ચોકબજારની 3 ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ સહિત 5 ટીમ અપહ્યત યુવાનને બચાવવા કામે લાગી હતી. જે નંબરથી ફોન કરવામાં આવતો હતો તે નંબર ભેસાન અને સચિન વચ્ચે જીયાવ બુડિયા ગામના સરાઉન્ડિંગ વિસ્તારમાં આવતો હતો. પોલીસની ટીમ અહીં દોડી ગઈ હતી. આશરે 2 કલાક ચાલેલા ઓપરેશનના અંતે યુવકને આ વિસ્તારમાંથી સહી સલામત અને એકલો જ શોધી લેવામાં આવ્યો હતો. પોલીસ મથકે લાવી યુવકની પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાના અપહરણ થયાનું રટણ ચાલુ રાખ્યું હતું. જો કે જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબર આ યુવકે જ પોતાના નામે 15 દિવસ પૂર્વે લીધો હોવાનું અને તેનું અપહરણ કઈ રીતે અને કોણે ક્યાંથી કર્યું તથા તે કઈ રીતે મુક્ત થયો તેને લઈને અનેક વિસંગતતા દેખાઈ હતી, જેથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી. જેથી યુવકે તેણે પોતે જ અપહરણ અને ખંડણીનું તરકટ રચ્યાનું સ્વીકાર્યું હતું. તેને જણાવ્યું હતું કે પોતે ઇન્સ્ટાગ્રામ ઉપર આવતી જુગારની એપ્લિકેશન પર 2.5 લાખ રૂપિયા હારી ગયો હતો. તે ચૂકવવા માટે તેણે પિતાને બ્લેકમેલ કરી નાણાં પડાવવા આ તૂત ઘડી કાઢ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ ચોકબજાર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. 18/5/2024 આશરે 2 વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી 4 લાખ રૂપિયા મોકલો, નહીં તમારા દીકરાને મારી નાખશું. જે બાબતે અરજદારોને અમોએ રૂબરૂ 2.5 વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી, જે બાબતે સુપિરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છીએ એ બાબતની સતત લાઇજનિંગમાં રહેલા અને થોડા સમયમાં જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો, જેઓએ 10-15 દિવસ પહેલાં જ એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય. જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરકટ રચેલું હતું. જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આરોપીની અટક થઈ ગયેલ છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.